हेलो एंड वेलकम फ्रेंड्स, नमस्कार, स्वागत छे आप सबनो આજના વિડિયો લેક્ચર ની અંદર। વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે અંગ્રેજી ની અંદર ધેટ બ્રેવિટી ઇઝ અ સોલ ઓફ રાઇટિંગ। એનો મતલબ એવો થાય કે જેટલું સંક્ષિપ્ત અથવા તો ટૂંકું લખાણ આપણું હોય બરોબર, એટલા આપણે વધુ બુદ્ધિશાળી અથવા વધુ એ ભાષામાં પ્રભુત્વ ધરાવતા હોય એવું કહેવાય બરોબર। संक्षेपीकरण आपणो जे मुद्दो छे बराबर, सिंथेसिस, सिंथेसिस नो मतलब थशे संक्षेपीकरण। पण संक्षेपीकरण एक बीजा अर्थमां पण आवे छे, तमारे पेरेग्राफ नुं संक्षेपीकरण करवानुं होय छे। पण अहींया जे तमारे संक्षेपीकरण करवानुं छे अथवा तो संक्षेप करवानो छे, जेवी रीते गुजराती भाषानी अंदर आपणे संक्षेपीकरण करता होईए एवी रीते अंग्रेजीमां पण आवे छे। પણ આ જે પેરેગ્રાફ હશે, તમને આ જે ત્રણ કે ચાર લાઇન્સ આપી હશે, એને તમારે કોઈ એક જ વાક્યમાં જોડીને અને એ વાક્યનું સંક્ષેપીકરણ કરવાનું છે બરાબર। અહીંયા તમને આખો પેરેગ્રાફ આપશે અને એને તમારે એક તૃતીયાંશ ભાગમાં સંક્ષેપ નથી કરવાનું। અહીંયા તમારે કરવાનું છે કે જે તમને ત્રણ કે ચાર લાઇન્સ આપી હશે બરાબર, તો એ ત્રણ કે ચાર વાક્યો એને તમારે જોડવાના છે વિથ ધ હેલ્પ ઓફ કન્જંક્શન્સ એન્ડ અધર ક્લોઝ, કે સંયોજકો અને બીજા અન્ય ઉપવાક્યો અથવા ફ્રેઝિસ છે બરાબર, એનો ઉપયોગ કરી અને તમારે આ વાક્યોને જોડવાના છે। દેટ ઇઝ કોલ્ડ સિન્થેસિસ, એને આપણે સિન્થેસિસ કહેશું। તો આવા જે સિન્થેસિસના વાક્યો છે તો એ અલગ અલગ વાક્ય પ્રકાર મુજબ પૂછાતા હોય। હવે વાક્યો આપણે જોડવા હોય તો આપણને પહેલા વાક્ય પ્રકારનો પણ ખ્યાલ હોવો જરૂરી છે। તો ખાસ કે અંગ્રેજી ભાષાની અંદર ત્રણ પ્રકારના વાક્યો આપણે જોઈએ છીએ, જે ગુજરાતીમાં પણ આવે છે અને ગુજરાતીમાં પણ આપણે સમજેલા છે। તો એ ત્રણ પ્રકારના વાક્યો કયા, તો સિન્થેસિસ સમજતા પહેલા એ ત્રણ પ્રકારના વાક્યની ચર્ચા કરીએ। ધ ફર્સ્ટ વન ઇઝ सिंपल सेंटेंसेस, એટલે કે સાદા વાક્યો। બરોબર, એક પ્રકાર છે આવો સાદા વાક્યો। ધીસ કાઇન્ડ ઓફ ઓર ધીસ ટાઈપ ઓફ સેન્ટેન્સીસ આર ઇન્ફોર્મેટિવ, કે આ પ્રકારના વાક્યો છે મોટા ભાગે કેવા છે, તો કોઈ એક એવી માહિતી આપતા હોય અથવા તો સાદી ક્રિયા જેમાં દર્શાવતી હોય, એક જ કોઈ ક્રિયા છે એ ક્રિયા દર્શાવવામાં આવતી હોય એવા વાક્યો જે છે એ છે સિમ્પલ સેન્ટેન્સીસ। તો આ એક વાક્ય પ્રકાર થયો। બીજો વાક્ય પ્રકાર છે કમ્પાઉન્ડ સેન્ટેન્સીસ, એટલે કે સંયુક્ત વાક્ય બરાબર। આ પ્રકારના જે વાક્ય છે એ સંયુક્ત વાક્ય છે। સંયુક્ત વાક્ય એટલે કેવું, તો કે જેની અંદર કન્જંક્શન નો ઉપયોગ થતો હોય બરાબર, એન્ડ બટ ઓર ઓનલી નોટ ઓનલી બટ ઓલસો આઈધર ઓર નાઈધર નોર, આવા જે સંયોજકો છે એ સંયોજકોનો ઉપયોગ થતો હોય, એકથી વધારે માહિતી છે એમાં દર્શાવતી હોય, કોઈ ક્રિયા એવી બે છે દર્શાવતી હોય, અથવા કોઈ ફ્રેઝ અથવા તો સબઓર્ડિનેટ ક્લોઝ નો ઉપયોગ થતો હોય એની અંદર બરાબર, કોઓર્ડિનેટ કન્જંક્શન મોટા ભાગે, ખાસ કરીને આમાં કોઓર્ડિનેટ કન્જંક્શન્સ એટલે કે જે વાક્યોને જોડવા માટે જે સંયોજકો વપરાય છે એનો આમાં ખાસ ઉપયોગ થતો હોય, પ્લસ સબઓર્ડિનેટિવ ક્લોઝ અથવા અધર ક્લોઝ જેને આપણે કહીએ, અન્ય વાક્ય એની સાથે આવતું હોય, અલ્પવિરામનો ઉપયોગ કરીને વાક્યને જોડવામાં આવતું હોય એવા વાક્યો એટલે કમ્પાઉન્ડ સેન્ટેન્સીસ, સંયુક્ત વાક્ય। અને ત્યારબાદ આવે છે ત્રીજું
कॉम्प्लेक्स सेंटेंसेस એટલે કે સંકુલ વાક્ય. તો આ ત્રણ મુખ્ય વાક્યના પ્રકાર જે છે આપણે ડિરેક્ટ ઇનડિરેક્ટ જ્યારે શીખ્યા હતા રિપોર્ટેડ સ્પીચ ત્યારે આપણે જોયા હતા એ વાક્ય પ્રકાર અલગ એસર્ટિવ સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઓપ્ટેટિવ સેન્ટેન્સ આ બધા વાક્ય પ્રકાર અલગ પણ જે મુખ્ય વાક્યના ટાઈપ્સ જેને કહી શકાય એના પ્રકાર જે કહી શકાય તો એ કયા કયા તો કે સિમ્પલ કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ સાદા સંયુક્ત અને સંકુલ વાક્ય તો આ જ પ્રકારના બધા વાક્યો ખાસ આપણે છેલ્લે વાત કરીએ સંકુલ વાક્યની તો સંકુલ વાક્યની અંદર ફ્રેઝિસ બરાબર ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ એનો ઉપયોગ થશે કહેવતો રૂઢિપ્રયોગો જેવા શબ્દો છે પછી અમુક જે શબ્દ સમૂહ જેવા શબ્દો છે એનો ઉપયોગ થશે અને બીજા ઉપવાક્ય છે સબઓર્ડિનેટિવ ક્લોઝ એની અંદર ઉપયોગ થશે બરાબર એડવર્બ ક્લોઝનો ઉપયોગ થશે તો આ બધા જ વાક્યો જે છે એ સંકુલ વાક્ય એટલે કે કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ હશે તો એને પણ જોડવાના થાય એટલે આ ત્રણે ત્રણ પ્રકારના વાક્ય છે એ તમને સિન્થેસિસની અંદર પૂછાયેલા હોય તો હવે દરેક જે સાદા વાક્યો છે પછી સંયુક્ત વાક્ય છે અને સંકુલ વાક્ય છે તો એને કેવી રીતના જોડવા એન્ડ વોટ ઇઝ અ મેથડ ટુ કમ્બાઇન્ડ ધીસ સેન્ટેન્સીસ તો એ આજે આપણે શીખશું એનો આપણે અભ્યાસ કરીશું અને એ ત્રણે ત્રણ વાક્ય પ્રકાર આપણને જોડતા આવડી જાય એકબીજા સાથે છે કનેક્ટ કરતા આવડી જાય એટલે આપણો સિન્થેસિસનો ટોપિક છે સંપૂર્ણ થાય એટલે ત્રણે ત્રણ પ્રકારના વાક્યમાં કેવી રીતના કેવા કેવા શબ્દો વડે એને જોડી શકાય તો એ આપણે ઘણું બધું તો એમાં શીખી ગયા છીએ એડિટિંગનો ટોપિક જે આપણે સમજ્યા હતા એમાં આપણે સબઓર્ડિનેટિવ કન્જંક્શન કોઓર્ડિનેટ કન્જંક્શન એની વિશે પણ ઘણી ચર્ચાઓ કરી હતી બરાબર તો આ જ બધા શબ્દો રિપીટ થશે પણ આખી મેથડ છે આપણે એને ઉદાહરણ દ્વારા છે એ બધા સમજશું સીધું અને એની જે કંઈ પણ પાછળની એની થિયરી હશે એ થિયરી સાથે જોતા જશું તો આ ત્રણ વાક્ય પ્રકાર આજે આપણે સમજવાના છે એમાંથી જે વાક્ય પ્રકાર છે એ ચર્ચા થઈ શકે એટલા આમાંથી કરશું પણ સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ સિમ્પલ એટલે કે સાદા વાક્યો તો એ સિમ્પલ સેન્ટેન્સ તો કે આ કેવા વાક્યો છે તો કે આ એ પ્રકારના વાક્યો છે કે જેમાં કોઈ પણ કન્જંક્શનનો ઉપયોગ કર્યા વગર એડજેક્ટિવ કે ફ્રેઝ નો ઉપયોગ કરીને જોડવામાં આવે છે અહીંયા કોઈ કન્જંક્શનનો ઉપયોગ ન થતો હોય ને એમનેમ કોઈ પણ ઇન્ફોર્મેશન છે એને પણ જોડી શકાય એવા અહીંયા વાક્ય તમને આપેલા હશે જોઈએ આપણે તો એ વાક્યો છે એની અંદર જે મેથડ છે એ એવી છે કે જ્યારે એક ક્રિયા પછી તરત બીજી ક્રિયા થાય ત્યારે હવે જ્યારે એક ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા થતી હોય તો એવા સંજોગોમાં આપણે કેવી રીતના વાક્ય બનાવી શકીએ કેવી રીતના આપણે વાક્યને જોડી શકીએ ફોર એક્ઝામ્પલ અહીંયા તમને બે વાક્ય આપ્યા હોય That I bought a pen. That is the first sentence. And the second is, it is a new pen. કે મેં એક પેન ખરીદી તે પેન નવી છે તો આ બંને વાક્યને જોડો હોય તો કેવી રીતે જોડી શકાય બરોબર અહીંયા આપણે આ વાક્ય અને આ વાક્યમાં જોયું તો આ એડજેક્ટિવ છે ખાલી વધારાનો છે કે જે એવું દર્શાવે છે કે પેન નવી છે આઈ બોટ અ પેન મેં પેન ખરીદી ઇટ ઇઝ અ ન્યુ પેન એ પેન કેવી છે નવી તો એ નવી વિશેષણ ખાલી છે એડજેક્ટિવ છે એડજેક્ટિવને અહીંયા આપણે વાક્યમાં લખી શકીએ એમ છે કે આઈ બોટ અ ન્યુ પેન
આ રીતના વાક્યને આપણે જોડી દીધું. તો હવે સિમ્પલ વાક્ય તમને આપેલું હોય તો એને તમે બે માંથી એક કરી શકો. પછી આગળ જોઈએ બીજું વાક્ય. Book is on the table. It has pictures. બરોબર કે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ એવું એક વાક્ય છે અને ઇટ હેઝ પિક્ચર્સ એવું બીજું વાક્ય છે. તો આવી રીતના જે વાક્ય આપ્યો એને આપણે જોડીએ. The book is on the table. જોડી શકીએ કે પુસ્તક કે જે ટેબલ ઉપર પડ્યું છે તેમાં ચિત્રો છે. બરોબર. તો આવી રીતે સિમ્પલ સેન્ટેન્સીસ છે કે સિમ્પલ સેન્ટેન્સીસમાં કે જ્યારે કોઈ એક ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા થતી હોય. હજી બીજું એક એક્ઝામ્પલ કે ધ ટીચર એન્ટર્ડ ઇન ધ ક્લાસ. શિક્ષક ક્લાસમાં આવ્યો એવું એક વાક્ય છે. બીજું વાક્ય કે હી ટેક અટેન્ડન્સ અને એમણે બધાની હાજરી લીધી. તો આ વાક્યને જોડી શકાય બંનેને કે ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ એન્ડ ટેક ધ અટેન્ડન્સ. બરોબર. તો આવી રીતના વાક્યને તમે જોડી શકો છો. એક પછી બીજી ક્રિયા તરત થતી હોય તો એને તમે કોઈ પણ એડજેક્ટિવ કે એનો ઉપયોગ કરી અને જોડી શકો છો. હવે આપણે બીજી કન્ડિશન જોઈએ. એમાં આ એક વાત થઈ કે જ્યારે એક ક્રિયા પછી તરત બીજી ક્રિયા થાય ત્યારે આપણે આ રીતના વાક્યને સાદા વાક્યને જોડી શકીએ. બીજી બાબત છે કે જ્યારે બંને વાક્ય વિરોધી અર્થ ધરાવે ત્યારે બંને વાક્યો વિરોધી અર્થ જ્યારે બે વાક્ય છે એકબીજાથી વિરોધી અર્થ દર્શાવતા હોય ત્યારે આપણે કેવી રીતના વાક્યને જોડી શકીએ. તો જોઈએ આપણે He worked hard, he did not pass. કે તેણે ખૂબ જ મહેનત કરી પણ તે પાસ થયો નહીં. તો એ વાક્યને આપણે કેવી રીતે જોડી શકીએ? In spite of working hard, he did not pass. In spite of working hard, he failed. બરોબર. તો એવી રીતે પણ વાક્ય બનાવી શકાય. તો in spite of શબ્દ આપણે શીખી ગયા. બરોબર. કે તેમ છતાં એવા અર્થમાં in spite of, despite આ બધા શબ્દો આપણે શીખી ગયા. Whether it is in a function or in editing topic. બરોબર. કે કદાચ આપણે ફંક્શનના ટોપિકમાં સમજ્યા હશો અથવા તો જે એડિટિંગનો ટોપિક સમજ્યા એમાં પણ આપણે આ બાબતો ચર્ચા કરી હતી. આ સિવાય બીજું ઉદાહરણ જોઈએ એમાં.
बीजु इन्फॉर्मेटिव होय वाक्य I saw a bird it had long wings I saw a bird it had long wings કે મેં એક પક્ષી જોયું હતું કે જેને બહુ મોટી પાંખો હતી તો એ વાક્યને આપણે જોડવું હોય તો કેવી રીતના જોડી શકાય So I saw a bird with long wings. એને એક મોટી પાંખો વાળા પક્ષીને જોયું બરોબર with એટલે એની પાંખો છે મોટી હતી એવું દર્શાવે છે તો જ્યારે કોઈ કારણ દર્શાવવાનું હોય બરોબર ત્યારે પણ એનો ઉપયોગ થાય છે એ આપણે વાક્ય સાથે જ લઈ ગઈ આમાં કે જ્યારે કારણ દર્શાવવાનું હોય ત્યારે Meera was ill. She did not go to school. So, Meera was ill. She did not go to school. બે વાક્ય છે કે મીરા બીમાર છે તેની શાળાએ જઈ શકી નહીં તો આ બંને વાક્યને આપણે જોડવા હોય તો કેવી રીતે જોડી શકીએ તો મીરા was did not go to school due to her illness કે પોતાની બીમારીને કારણે મીરા છે એ શાળાએ જઈ શકી નહીં તો આ વાક્યમાં શું દર્શાવે છે તો કે કારણ દર્શાવવાનું હોય ત્યારે બરોબર આ રીતના આપણે જે બાબત લખી તો આ જ્યારે કારણ દર્શાવવાની વાત હોય ત્યારે આપણે આ રીતના વાક્યને જોડી શકીએ સાદા વાક્યને કે મીરા વોઝ ઇલ શી વિલ શી ડીડ નોટ ગો ટુ સ્કૂલ તો મીરા ડીડ નોટ ગો ટુ સ્કૂલ ડ્યુ ટુ હર ઇલનેસ અથવા તો બીકોઝ ઓફ હર ઇલનેસ બીકોઝ ઓફ અને ડ્યુ ટુ છે એ તમે બંનેને એક જગ્યાએ એકબીજાની જગ્યાએ છે વાપરી શકો એટલે અહીંયા ડ્યુ ટુ છે એની પહેલાં તમે બીકોઝ ઓફ પણ વાપરી શકો જ્યારે બે વાક્યને એક સરખો અર્થ ધરાવતા હોય સરખી બાબત અથવા વિરોધ ભાવ દર્શાવતા હોય અને બીજું કે ભાઈ જ્યારે કારણ દર્શાવવાનું હોય ત્યારે એના પછીની બાબત છે કે હેતુ દર્શાવવાનો હોય ત્યારે હેતુ દર્શાવવાનો હોય ત્યારે ઇન્ફિનિટિવ ના ઉપયોગ દ્વારા ઇન્ફિનિટિવ એટલે ટુ બરાબર આ કન્ડિશનમાં પણ આપણે વાક્યને જોડી શકીએ કેવી રીતના એ જોઈએ ઉદાહરણમાં
USA he want to earn money. बराबर he went to USA he want to earn money કે તે USA ગયો તેને પૈસા કમાવવા હતા. તો આને આપણે અહીંયા આ શબ્દ જોઈએ છે હેતુ. हेतु ना मतलब शुं थाय पर्पस आपणे लगभग एक एवुं फंक्शन शीखी गया था बराबर शोइंग और एक्सप्रेसिंग पर्पस के जेमां हेतु दर्शावानी वात होय तो एमां आपणे जे जे शब्दोनो उपयोग करता जे लैंग्वेज एलिमेंट नो उपयोग करता एनो अहींया उपयोग करी शकीए बराबर तो एनो आपणे उपयोग करी He went USA to अथवा तो in order to आ बन्ने शब्दों छे ते हेतु दर्शावा माटे वापरी शकाय के he went USA to अथवा in order to earn money બરાબર આ રીતે આપણે કેવી હેતુ દર્શાવવાનો હોય તો ત્યારે આ 2 છે ઇન્ફિનિટિવ છે બરાબર તો 2 એટલે ઇન્ફિનિટિવ નો પણ ઉપયોગ થાય અને બીજા અહીંયા પણ જો 2 નો ઉપયોગ થાય છે એટલે એ ઓલમોસ્ટ ઇન્ફિનિટિવ નો ઉપયોગ અથવા તો જેવા ઇન્ફિનિટિવ આવતું હોય એવો જે ફ્રેઝ છે એનો ઉપયોગ કરીને તમે વાક્યને જોડી શકો છો આ સિવાય બીજી બાબત કઈ તો કે એડજેક્ટિવ એડવર્બ ની અતિશયોક્તિ અથવા વધારે પણ દર્શાવવા જે છે એનો ઉપયોગ થતો હોય છે तो जो आपने बीजा है ना उदाहरण एक उदाहरण छे यमनमज आपने चर्चा कर लिए रविंद्रनाथ टैगोर वॉज अ ग्रेट पोएट He won the Nobel Prize. Rabindranath Tagore was a great poet. કે તેઓ એક મહાન કવિ છે હતા. He won the Nobel Prize. અને તેઓ Nobel Prize છે એ જીત્યા હતા. તો એને આપણે જોડવું હોય તો કેવી રીતે જોડી શકીએ રવિન્દ્રનાથ ટાગોર ગ્રેટ પોએટ વન Nobel Prize. આ રીતે આપણે વાક્યને જોડી શકીએ કે રવિન્દ્રનાથ ટાગોર ગ્રેટ પોએટ વોન ધ નોબેલ પ્રાઇઝ. તો આવી રીતે આપણે વાક્યને જોડી શકીએ. આ સિવાય હજી જે એડજેક્ટિવ એડવર્બ અને જે અતિશયોક્તિ દર્શાવતા અથવા તો એનું વધારે પણ દર્શાવવા માટે ટુ અથવા ઇનફ નો ઉપયોગ કરીને વાક્ય જોઈએ આપણે એની સાથે ખાસ આવા વિદ્યાર્થી મિત્રો જે તે કન્ડિશન હોય તો એની સાથેના ઉદાહરણો તમે કેવી રીતે જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો કે ભાઈ કયા કયા ઉદાહરણ છે એને કેવી રીતના આપણે સોલ્વ કરી શકાય કેવા પ્રકારના ફ્રેઝનો ઉપયોગ કરીને કેવી રીતના કોઈ માહિતી આપતું વાક્ય છે તો એને જોડી શકીએ એ જ વધારે પ્રેક્ટિસ કરવાની છે અને એ જેટલી આપણે પ્રેક્ટિસ કરશું એટલા માટે જ આપણે ઉદાહરણ બધામાં લઈએ છીએ તો એ ઉદાહરણ દ્વારા જ આપણે એને સમજી શકશું અહીંયા
एडजेक्टिव के एडवर्ब ने अतिशयोक्ति जारे थती होय अथवा वधारे पण दर्शाववा टू अथवा तो इनफ नो उपयोग थाय छे। बराबर आ रीतना आपणे एनो उपयोग करी शकीए। Television was very cheap. એવું એક વાક્ય હોય કે ટીવી સસ્તું હતું, દરેક ખરીદી શકતા હતા। The television was very cheap. Everyone could buy it. तो आ वाक्य ने केवी रीते जोड़ी शकीए आपणे? तो आमांथी आपणे enough अथवा तो to नो उपयोग करीने बनावशुं। The television was cheap enough. टीवी छे ए एटलू सस्तू अथवा पूरतू हतू, बराबर एटलू सस्तू हतू के दरेक व्यक्ति ने खरीदी सके। द टेलिविजन वाज चीप इनफ टू बाय, दरेक व्यक्ति एमां आवी गई। बीजू वाक्य जोईए। क्वेश्चन पेपर वॉज वेरी लेंथी, क्वेश्चन पेपर वॉज वेरी लेंथी, द स्टूडेंट्स कूड नॉट कम्प्लीट इट इन टाइम। आवा बे वाक्य छे के प्रश्न पत्र छे खूब अघरो हतो अथवा तो मोटो हतो, बराबर लेंथी पेपर हतो। द स्टूडेंट्स कूड नॉट कम्प्लीट इट इन टाइम के विद्यार्थियों तेने समयसर पूरो करी शक्या नहीं। जो अहींया आपणे वेरी चीप एटले के अहींया एडजेक्टिव नो उपयोग थयो छे, अहींया लेंथी तो दैट इज too lengthy for the students to complete. પેપર એટલો ખૂબ જ, બરાબર ટુ એટલે વધારે, અતિશયોક્તિ છે કે એમાં
पेपर छे એટલો વધારે અઘરો હતો કે જેનાથી વિદ્યાર્થીઓ છે એને પૂરી શકે પૂરો કરી શકે એમ હતા નહીં। તો હવે રીતના આપણે જોઈ દરેક બાબત કે એક બાબત એ જોઈ કે ભઈ જેની અંદર એક પછી ક્રિયા છે બીજી ક્રિયા તરફ થતી હોય, બીજી બાબત જોઈ કે જ્યારે બંને વાક્ય વિરોધી અર્થ દર્શાવતા હોય, પછી જોયું કે ભઈ હેતુ દર્શાવવાનો હોય ત્યારે ઇન્ફિનિટિવ ના ઉપયોગ કરીએ જ્યારે ઇન્ફિનિટિવ નો ત્યારે પણ આપણે આ વાક્યને એટલે જોડી શકીએ છીએ સિમ્પલ સેન્ટેન્સ ની અંદર, અને ત્યારબાદ જોયું કે ભાઈ એડજેક્ટિવ અથવા એડવર્બ ની અતિશયોક્તિ હોય, બરાબર અહીંયા એડજેક્ટિવ તો છે પણ વેરી લેન્ધી વેરી ચીપ તો ધેટ ઇઝ એક્ઝેજરેશન, અતિશયોક્તિ ને શું કહેશું એક્ઝેજરેશન, તેવી અતિશયોક્તિ હોય ત્યારે એવું દર્શાવવા માટે ટુ અને ઇનફ નો ઉપયોગ કરી અને આપણે વાક્યને જોડ્યા। હવે હું અહીંયા તમને અમુક વાક્યો છે એ સિમ્પલ સેન્ટેન્સ છે એટલે કે સાદા વાક્યોના જે ઉદાહરણ છે એ અહીંયા તમને બોર્ડ ઉપર લખી આપું છું, એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે। काव्या टेक्स हर ब्रेकफास्ट, शी गोज टू स्कूल, बीजू वाक्य Samir brought a nice car he brought it for Ramesh तीजो वाक्य गुंजन हैज अ कार इट इज रेड, अगले वाक्य चौथा वाक्य दीक्षित इज एन एक्ट्रेस चार्मिंग का मतलब थशे के खूबज प्रतिभाशाली तेजस्वी सुंदर
બરાબર આટલા વાક્ય છે એ તમારે હોમવર્ક માં એને વાક્યને જોડી અને એક આખું વાક્ય છે બનાવવાનું બે બે વાક્ય તમને આપ્યા છે પહેલું વાક્ય અહીં તમે જુઓ તો કાવ્યા ટેક્સ હર બ્રેકફાસ્ટ આ એક વાક્ય છે પછી શી ગોઝ ટુ સ્કૂલ સમીર બ્રોટ અ નાઇસ કાર એક વાક્ય છે હી બ્રોટ ઇટ ફોર રમેશ બીજું વાક્ય ગુંજન હેઝ અ કાર પહેલું વાક્ય ઇટ ઇઝ રેડ બીજું વાક્ય માધુરી દીક્ષિત ઇઝ એન એક્ટ્રેસ પહેલું વાક્ય શી ઇઝ વેરી ચાર્મિંગ બીજું વાક્ય ધ થીફ સો ધ પોલીસ આ પહેલું વાક્ય છે હી રેન અવે આ બીજું વાક્ય છે કોહલી ડિક્લેર્ડ ધ ઇનિંગ પહેલું વાક્ય હી વેન્ટ ટુ ધ ડ્રેસિંગ રૂમ એ બીજું વાક્ય છે તાય જે બંને વાક્યો છે એને તમારે જે તે ફ્રેઝનો ઉપયોગ કરીને અથવા તો આપણે જેમ શીખ્યા છીએ બરાબર કે સિમ્પલ સેન્ટેન્સને કેવી રીતના જોડી શકાય તો એનો ઉપયોગ કરી અને તમારા વાક્યને જોડવાના છે બરાબર તો આ સિમ્પલ સેન્ટેન્સની આખી એક્સરસાઇઝ એના ઉદાહરણો છે એની આપણે ચર્ચા કરી નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ વિશે ચર્ચા કરીશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ